गोधरा पालिका द्वारा वेरा वधारवा मामले जिल्ला कलेक्टर ने आवेदनपत्र आपवामां आव्युं। गोधरा नगरपालिका द्वारा वेरामां 40% भाव वधारो करवा मामले जागृत नागरिको वेपारी द्वारा जिल्ला कलेक्टर ने आवेदनपत्र आपवामां आव्युं हतुं। एक तरफ कोरोनामां धंधा रोजगार माठी असर पहोंचशे त्यारे आ रीते वेरो भाव वधारो मोંઘવારી ઘટાડવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે। જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે લોકોની આવકમાં ઘટાડો થયો છે અને કોરોનાના કારણે ધંધા રોજગાર પડી ભાગ્યા છે, તો બેરોજગારી પણ વધી ગઈ છે, લોકોની આર્થિક સ્થિતિ દયનીય છે, ઘર ચલાવવું પણ અઘરું બની છે। સમગ્ર પરિસ્થિતિની અજાણ હોવા છતાં પાલિકા દ્વારા માનસિક તાસ આપવા માટે વેરા વધારવામાં હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે। સત્તામાં મધમાં બેઠેલા લોકોને પણ સમજ્યા નિર્ણય લઈને ગોધરાની જનતાને બહુ મોટું નુકસાન થયું છે। 40% વધારો સામાન્ય વધારો ન કહેવાય, આગામી સમયમાં પાલિકાને લોકો વચ્ચે ઘર્ષણ ઉભા થશે તેમ પણ જણાવાયું હતું। ઉપસ્થિત લોકો દ્વારા વેરા વધારો પરત ખેંચવા સૂત્રોચ્ચાર કર્યા હતા। આજે અમે 17/2/2022 રોજ આ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા ગયા હતા। ગોધરા નગરપાલિકા દ્વારા 40% વેરાનો વધારો કરેલ છે તે તદ્દન ખોટું છે। હમણાં કોરોના કાળમાં બિલકુલ હાલત બહુ ગંભીર થઈ ગઈ છે, આપણે વેરો ભરી શકતા નથી ને ઉલટો 50% માફી કરવામાં આવે, પણ આ લોકો 50% વેરો 40% વેરો વધારવામાં આવે તેના વિરુદ્ધમાં અમે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આપનું નામ? સંજયભાઈ ટેરાણી, સામાજિક કાર્યકર્તા। આજે 17/2/2022 રોજ ગોધરાના તમામ વેપારીઓ ભેગા થઈને ગોધરા નગરપાલિકાના વિરોધમાં આવેલા। એ કેમ વિરોધમાં આવેલા? કારણ કે ગોધરા નગરપાલિકાએ વેરા વધારો કર્યો છે। વેરા વધારો એટલું નથી કર્યું, 40% વધારો કર્યો છે। એ 40% તદ્દન ખોટું છે, કારણ કે અત્યારે કોરોનાની એટલી મારામારી છે, લોકોના ધંધા રોજગાર વેપાર બિલકુલ નથી। જે લોકોએ કરજા લીધા છે એ કરજો જ નથી ભરી શકતા, એટલે એ લોકોને અત્યારે ખરેખર વેરો બિલકુલ વધારવો ના જોઈએ। જે હાલ વેરો છે ને એમાં પણ 50% ઓછો કરવો જોઈએ, તો ઓછાની જગ્યાએ આ લોકોએ 40% વધારો કર્યો છે, એ તદ્દન ખોટું છે। મારો એમાં વિરોધ છે, આ સિંધી સમાજ તથા તમામ વેપારી મંડળનો એમાં વિરોધ છે। એટલે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને કલેક્ટર સાહેબને વિનંતી કરી છે કે સાહેબ આ લોકોને બોલાવી અને વેરા વધારો જે 40% કર્યો છે એ તદ્દન ખોટું છે અને એને રદ કરે। કારણ કે અત્યારે એવી પરિસ્થિતિ છે કે ગોધરાની અંદર 2-3 માળના મકાન છે, એમાં ઉપરના માળનું વેરો રહે છે, ત્રીજા માળનું વેરો રહે છે। ખરેખર ત્રીજા માળે કે બીજા માળે ક્યાં સફાઈ હોય છે, ક્યાં સ્ટ્રીટ લાઇટની જરૂર હોય છે, અને એ લોકોથી પણ વેરા રહે છે, એ ખોટું છે। અત્યારે તમે જુઓ ગોધરા નગરપાલિકામાં, ગોધરા નગરપાલિકાને કોઈ પણ સ્કૂલ નથી, નિશાન નથી, તો શિક્ષણ વેરો લે છે। હવે શિક્ષણ વેરો તદ્દન ખોટું છે, એ લેવું જ ના જોઈએ, એ ખોટું છે। અને બીજું મેડિકલ વેરો, દવાઓનો વેરો લે છે, અત્યારે દવાઓની કોઈ સગવડ નથી, કોઈ નગરપાલિકાનો એવો ગોધરા શહેરની અંદર દવાખાનો નથી, એ દવાખાનાના પણ વેરા લે છે, એ તદ્દન ખોટું છે। મારી આપને વિનંતી છે એ કેન્સલ થાય અને રદ થાય એ માટે અમે કલેક્ટર સાહેબને વિનંતી કરી છે। મારું નામ પરશુરામ જેઠાનંદ શર્મા।